હેલો સ્ટુડન્ટ્સ, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, જો કે આ ટોપિકથી તમે જાણીતા જ છો, દસમા ધોરણમાં પણ તમે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ શીખી ગયા. એ ઉપરાંત આગળનું થોડુંક રિવિઝન કરીએ તો નવમા દસમાના ગુજરાતી ગ્રામરમાં તમારે એક વાક્ય પરિવર્તન કરીને ટોપિક આવતો હતો, એની અંદર કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક રચના આવતી. એની જે કર્તરી અને કર્મણી રચના ગુજરાતીમાં જે તમે શીખા એ જ વસ્તુ અંગ્રેજીમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. દસમા ધોરણના તમારા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ની અંદર સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ, પરફેક્ટ ટેન્સ, એ ઉપરાંત મોડલ ઓક્ઝિલરીઝ જે છે એ પણ આવતી. 11th, 12th ના આપણા સિલેબસની અંદર ગ્રામર તો આમ જો કે કોમન જ છે, એની અંદર પણ દસમા ધોરણના જે તમે ટોપિક શીખી ગયા એને તો આવરી જ લીધા છે, સાથે સાથે 11th અને 12th ના બે થી ત્રણ નવા ટોપિક છે એ પણ એડ કરી અને આપણને પેસેજ સ્વરૂપે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ પૂછવામાં આવે છે. આજનો આપણો જે આ લેક્ચર છે, વિડીયો લેક્ચર, એની અંદર આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એનો ઇન્ટ્રોડક્શન, એક્ટિવ વોઇસ એટલે શું, પેસિવ વોઇસ એટલે શું, એની બેઝિક ફોર્મ્યુલા શું હોય છે, એ ઉપરાંત એના નિયમો, રૂલ્સ, કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં લેવી, અને સાથે સાથે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ જેનો કોઠો એ પણ તમે આગળ શીખી જ ગયા છો, એ પણ અહીંયા આપણે ધ્યાનમાં રાખવું જરૂરી બનશે. તો હવે લેટ સ્ટાર્ટ વિથ ઇન્ટ્રોડક્શન. તો ત્યાંથી જો આપણે શરૂ કરીએ તો પ્રથમ એક્ટિવ વોઇસ, જેને આપણે ગુજરાતીમાં કર્તરી રચના કહીએ છીએ, તો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચના એટલે શું? તો કે આમ તો શબ્દ જ, કર્તરી શબ્દ જે છે એના ઉપરથી જ તમને ખ્યાલ આવી જાય કે જે વાક્યની અંદર કર્તાનું મહત્વ હોય, ઇમ્પોર્ટન્સ સબ્જેક્ટને અપાતું હોય, એટલે કે વાક્યમાં આપેલી ક્રિયા છે એ કર્તા દ્વારા થતી હોય, અથવા તો બીજું એમ કહી શકીએ કે વાક્યમાં રહેલી ક્રિયા કર્તા પોતે જ કરે, તો આપણે એને એક્ટિવ વોઇસ કહીએ છીએ. અહીંયા તમને એક્ટિવ વોઇસ માટે મેં લખીને આપેલું જ છે ઇન્ટ્રોડક્શન, ટોપિકનું નામ, અને સાથે સાથે એની ડેફિનેશન કે જે આપણે હમણાં બોલ્યા એ જ પ્રમાણે આપેલી છે. તો એનું જો એક્ઝામ્પલ આપણે એક જોઈએ કે રામ પ્લેસ ક્રિકેટ એવરીવે, આવું એક એક્ઝામ્પલ છે જેની અંદર તમને રામ જે છે બ્લુ અક્ષર આપેલ છે, એ એટલા માટે કે એ આપણો સબ્જેક્ટ છે જેને આપણે કરતા કહીએ છીએ, પ્લેસ જે છે તમને રેડ કલરમાં આપેલું છે એ એટલા માટે એ આપણું ક્રિયાપદ છે, અને ક્રિકેટ જે આપણું કર્મ છે એ તમને ગ્રીન કલરમાં આપેલું છે. અહીંયા આપણે કલર કોડ એટલા માટે રાખ્યા છે કે જ્યારે પણ તમે જુઓ ત્યારે તમને સમજવું સહેલું પડે કે જ્યાં પણ તમને બ્લુ કલર દેખાશે એ બધા આપણા સબ્જેક્ટ હશે, રેડ કલર છે આપણા બધા વર્બ જેને આપણે ક્રિયાપદ કહીએ છીએ, અને ગ્રીન કલર એ આપણા બધા ઓબ્જેક્ટ હશે. તો અહીંયા આપણે જે ડેફિનેશન જોઈ એ ઉપરથી આને જો ક્લિયર કરવા જઈએ તો ખ્યાલ આવી જશે કે રામ પ્લેસ ક્રિકેટ એવરી ડે, રમવાની ક્રિયા છે જેને આપણે પ્લેસ એવું કહીએ છીએ, એક્શન વર્ડ. તો અહીંયા આપણે એમ કહીએ કે રમે છે, કોણ રમે છે, તો કે રામ. તો કે આ રામ જે છે એ પોતે જ પ્લેની ક્રિયા કરે છે. તો અહીંયા આપણે જે ઉપર કીધું એ પ્રમાણે કે જ્યારે કરતા પોતે જ ક્રિયા કરે તો આપણે એને શું કહીએ છીએ, એક્ટિવ વોઇસ કહીએ છીએ. અને શું રમે છે, તો કે ક્રિકેટ. તો ક્રિકેટ જે છે એ આપણું કર્મ બનશે. આમ તો જો કે ક્રિયાપદને આપણે કોણથી પ્રશ્ન પૂછીએ તો આપણને કરતા મળે, હુથી ક્વેશ્ચન કરીએ તો આપણને કરતા મળે છે, એ જ રીતે ક્રિયાપદને જ્યારે તમે શું થી પ્રશ્ન પૂછો અથવા કોને થી પ્રશ્ન પૂછો તો આપણને કર્મ મળે છે. ક્વેશ્ચન વિથ વોટ એન્ડ ક્વેશ્ચન વિથ હુમ ગીવ્સ અસ ઓબ્જેક્ટ. તો અહીંયા આપણને આખા સેન્ટેન્સ ની અંદર આપણે જોઈ લીધું કે શા માટે એને એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચના કહે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પેસિવ વોઇસ. તો કે પેસિવ વોઇસ એટલે શું, તો કે ગુજરાતી કરીએ તો કર્મણી રચના.
કર્મની રચના આપણને કહે છે તો એના ઉપરથી પણ કર્મણી એટલે કે કર્મનું મહત્વ હોય જે વાક્યની અંદર કર્મનું મહત્વ હોય એટલે કે આપેલી ક્રિયા કર્મ દ્વારા થતી હોય અથવા તો બીજું કેવું હોય તો શું કહી શકાય તો કે કર્તા પોતે જ ક્રિયા ન કરે તો અહીંયા આપણે એમ કહીએ છીએ કે કર્તા પોતે જ ક્રિયા ન કરે તો પેસિવ રચના કહેવાય પણ એ કર્તા કયો તો કે એક્ટિવ વોઇસ નો આપણો જે રિયલ સબ્જેક્ટ છે એ પોતે ક્રિયા કરી શકે નહીં તો એ પોતે અન્યને ક્રિયા કરવા માટે એલાવ કરશે પરંતુ એ પોતે ક્રિયા કરશે નહીં એટલે કે પેસિવ રચનામાં કર્મનું મહત્વ કર્મ દ્વારા ક્રિયા થાય અથવા તો કર્તા પોતે જ ક્રિયા ન કરે એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે ક્રિકેટ ઇઝ પ્લેઇડ બાય રામ એવરી ડે બંને સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં પણ હતું એ જોયું અને એનું એનું પેસિવ વોઇસ કરીને આપણે જોઈએ છીએ તો અહીંયા તમે સેન્ટેન્સમાં જોશો તો પહેલા તો કર્તા અને કર્મ છે એના જો અહીંયા સ્થાન બદલાઈ ગયા અહીંયા જે આપણું કર્મ છે એ અહીંયા કર્તા તરીકે આવી જાય છે અને એ જ રીતે રામ જે આપણું કર્તા છે એક્ટિવ વોઇસમાં એને પેસિવ વોઇસમાં આપણે કર્મ તરીકે લઈએ છીએ તો અહીંયા આ સેન્ટેન્સ ની અંદર હવે જોઈએ ઇઝ પ્લેઇંગ આ ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછીએ અથવા તો આ ક્રિયા જે છે એ ક્રિકેટ છે એ પોતે જ કરી શકે નહીં આપણે જે કીધું એ પ્રમાણે રામ પોતે પ્લેની ક્રિયા કરે છે પરંતુ અહીંયા ક્રિકેટ છે એ પોતે પ્લેની ક્રિયા કરશે નહીં પોતે ને પોતે કરશે નહીં એટલા માટે આપણે આને શું કહીએ છીએ તો કે પેસિવ વોઇસ કર્મની રચના એવું કહીએ છીએ ક્લિયર એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એની ડેફિનેશન એના એક્ઝામ્પલ બરાબર કોને કરતા કહેવાય કોણ ક્રિયાપદ અને કોણ કર્મ અહીંયા સુધી ક્લિયર હવે એક્ટિવ માંથી પેસિવ કે પેસિવ માંથી એક્ટિવ કરવું હોય તો એની એક બેઝિક ફોર્મ્યુલા છે કે જેને આપણે એક સૂત્ર પણ કહી શકીએ અથવા તો આ બેઝિક ફોર્મ્યુલા જે છે એના ઉપરથી જ બાકીના જે આપણા ટેન્સ છે એ બધા જ બનાવી શકાય છે એ સૂત્ર સ્વરૂપે એને આપણે લખી શકીએ છીએ હવે અહીંયા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે એની અંદર બીજી બાબત શું ધ્યાનમાં લેવાની છે તો કે આપણી એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જે રચના છે એ કર્તા અને કર્મ આધારિત જ હશે એટલે કે ગમે ત્યારે પણ તમે એક્ટિવ માંથી પેસિવ કરો કે પેસિવ માંથી એક્ટિવ કરો ત્યારે એના સ્થાન બદલવાના ભૂલવાનું નથી એ ઉપરાંત ક્રિયાપદમાં પણ ફેરફાર થશે એ પણ આપણે ભૂલવાનું નથી તો જોઈએ પેલા બેઝિક ફોર્મ્યુલામાં શું કહેવા માંગે છે તો કે એક્ટિવ વોઇસ કરીએ એટલે હંમેશા વાક્યની શરૂઆત છે એ સબ્જેક્ટ થી થશે જેને આપણે કરતા કહીએ છીએ ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું આવશે ત્યાર પછી ઓબ્જેક્ટ જેને આપણે કર્મ કહીએ છીએ અને ત્યાર પછી ઈટીસી અધર વર્ડ્સ અથવા તો વધારાનું વાક્ય શબ્દ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને ઈટીસી આવી પેટર્ન આપણે આગલા સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા કે એસ વી ઓ અને ઈટીસી હવે અહીંયા વર્બ આપણે એમને સિમ્પલ લખેલું છે હવે જેમ તમારે જે ટેન્સ જોતો હોય એ પ્રમાણે તમે ક્રિયાપદનું રૂપ બદલતા રહો એટલે આપ મેળે તમારો ટેન્સ છે એ બનતો જતો હોય છે અહીંયા માની લો કે ક્રિયાપદ તરીકે આપણે પ્લેસ લઈએ તો સાદો વર્તમાનકાળ થાય પ્લેડ લઈએ તો સાદો ભૂતકાળ થાય વિલ પ્લે લઈએ તો સાદો ભવિષ્યકાળ થાય એટલે કે ક્રિયાપદ બદલવાથી આપણો ટેન્સ છે એ બને છે અથવા તો આપણું ટેન્સ કાળ છે એ રજૂ થાય છે ક્રિયાપદ બદલવાથી કાળ બદલે કરતા કર્મ કે એટીસી માં ચેન્જ કરવાથી કોઈ ફેરફાર થતો નથી ક્રિયાપદ બદલો એટલે કાળ બદલી જશે આ આપણી એક્ટિવ રચના છે હવે પેસિવ રચનામાં જઈએ તો કે પેસિવ રચના જે છે એમાં જોવાનું છે કે આપણું જે ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ બની જશે ત્યારે તમારે વિભક્તિ પણ ચેન્જ કરવી જોશે જેટલા જેટલા આપણને સર્વનામ કર્મ વિભક્તિમાં આપેલા હશે કે દરેક કર્મ વિભક્તિ વાળા સર્વનામને અહીંયા કરતા વિભક્તિમાં રજૂ કરવા પડે છે ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ પ્લસ ટુ બી હવે ટુ બી શબ્દ આવ્યો તો આ એ પણ તમે આઠમા ધોરણમાં સાતમા ધોરણમાં નવમા ધોરણમાં ટુ બી ના રૂપ શીખી ગયા ટુ બી ના રૂપની અંદર એમિઝાન વોઝવેર બી પોતે બી અને બી આટલા આવશે
હવે એમાં જે એમ ઇસ આર જે છે એ સાદા વર્તમાન કાળમાં યુઝ કરીએ છીએ વોસ અને વેર જે છે એ સાદા ભૂતકાળમાં યુઝ કરીએ છીએ બી જે છે એ આપણે સાદા ભવિષ્યકાળમાં યુઝ કરીએ છીએ ભવિષ્યકાળમાં યુઝ કરીએ છીએ ત્યાર પછી બીઈંગ છે એ આપણે ચાલુ કાળમાં ઉપયોગ કરીએ છીએ બીન જે છે એ આપણે પૂર્ણ કાળની અંદર ઉપયોગમાં લઈએ છીએ હવે ત્યાર પછી એની સાથે આવે છે વર્બનું ભૂતકૃત એટલે કે આપણે જે ભૂતકૃદંતનું રૂપ મૂકીએ છીએ ત્રીજું રૂપ હવે એ પણ આપણે આગલા સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા કે ક્રિયાપદ જે છે એના ત્રણ રૂપ હોય એક મૂળ રૂપ કહીએ છીએ જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ ટુ પ્લસ વર્બ થી એને રિપ્રેઝન્ટ કરીએ છીએ ત્યાર પછી વચ્ચેનો જે કોઠો આવે છે એની અંદર આવે છે આપણને ભૂતકાળ જેને પાસ્ટ ટેન્સ કહીએ છીએ સાદા ભૂતકાળ માટે યુઝ થાય છે અને ત્યાર પછી છેલ્લું જે છે એને આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત કહીએ છીએ જેટલા પણ તમે પેસિવ વોઇસ જોશો જેટલા કાળની અંદર એ દરેકની અંદર પેસિવ રચના કરશો ત્યારે હંમેશને માટે ક્રિયાપદ આપણું ભૂતકૃદંતમાં જ એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ જ યુઝ થશે અને એની સાથે ટુબીનું રૂપ પણ આવશે જ એટલે કે ટુબી પ્લસ વર્બનું ભૂતકૃદંત હવે પછી અહીંયા પાછું જોઈએ તો કે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ આ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ છે એ કયું છે તો કે એક્ટિવ વોઇસ નો આપણો જે કર્તા છે એ કર્તાને અહીંયા કર્મ તરીકે રજૂ કરીએ છીએ સાથે ધ્યાને રાખવાનું છે કે અહીંયા આપણે જે કર્મ વિભક્તિ આપેલી છે સર્વનામ હોય ત્યારે એને અહીંયા આપણે કર્તા વિભક્તિ કરીએ છીએ એ જ રીતે જ્યારે તમે પેસિવ રચના કરો ત્યારે સબ્જેક્ટ જે છે એ તમને કર્તા વિભક્તિમાં આપેલો હશે એટલે કે સર્વનામ જે આપણને કર્તા વિભક્તિમાં આપેલા છે એને દર વખતે અહીંયા તમારે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ કરો ત્યારે કર્મ વિભક્તિમાં રૂપાંતરિત કરવા પડશે ઇન શોર્ટ તો કે આઈ હોય તો મી થઈ જાય વી હોય તો અસ થઈ જાય હી હોય તો હિમ થઈ જશે બાય હિમ સી હોય તો બાય હર થઈ જશે ઇટ હોય તો બાય ઇટ થઈ જશે ધેય હોય તો બાય ધેમ થઈ જશે એવી જ રીતના અહીંયા મી હોય તો આઈ થઈ જશે અસ હોય તો વી થઈ જશે યુ હોય તો યુ રહેશે હિમ હોય તો હી થઈ જશે હર હોય તો સી થઈ જશે ઇટ નું ઇટ અને ધેમ નું ધે નામ હોય તો કઈ ચેન્જ થશે નહીં જે નામ જેમ આપેલું છે તેમજ એક વચન હોય તો એક વચનમાં રાખવાનું બહુવચન હોય તો બહુવચનમાં સર્વનામ હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે સર્વનામ હોય ત્યારે કર્તામાં પણ બદલશે અને કર્મમાં પણ બદલશે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું તો આપણી થયા બેઝિક ફોર્મ્યુલા આના ઉપરથી આપણે જે ટેન્સ શીખવાના છે એ દરેકની ફોર્મ્યુલા છે આના ઉપરથી બનશે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું એના જે સૂત્ર ફોર્મ્યુલા બનાવેલી હશે એમાં ક્યાં શું કરવાનું શું ચેન્જ કરવાનું એ દરેક બાબત જોશું નીચે સેન્ટેન્સ પણ પ્રેક્ટિસ કરશું તો અહીંયા આપણને આ રીતનું આપેલું છે કે જેને આપણે બેઝિક ફોર્મ્યુલા કહીએ છીએ ત્યાર પછી તો હજી એક્ટિવ વોઇસના આ ઇન્ટ્રોડક્શન લેક્ચર જે છે એની અંદર અમુક નિયમો જે છે એ પણ આપણે યાદ રાખવા જરૂરી છે તો હવે પછી આપણે જે જોઈ રહ્યા છીએ એ નિયમો છે જેને આપણે એવું કીધેલું છે કે રૂલ્સ ફોર વોઇસ તો કે એક્ટિવ માંથી પેસિવ કે પેસિવ માંથી એક્ટિવ કરો ત્યારે તમારે ક્યાં નિયમો ધ્યાનમાં રાખવાના હોય છે અથવા તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી તો એના માટે જોઈએ તો પહેલો રૂલ્સ એમ કે છે કે જ્યારે તમે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ કરો કે પેસિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસ કરો ત્યારે તમારે કર્તા અને કર્મના સ્થાન બદલવા પડે છે ખાસ ધ્યાનમાં લેવાનું છે કર્તા અને કર્મ એક્ટિવ માંથી પેસિવ કે પેસિવ માંથી એક્ટિવ કરો એટલે બદલે બદલે ને બદલે છે ખાસ ધ્યાનમાં લેવાનું અહીંયા પણ જોયેલું બેઝિક ફોર્મ્યુલામાં તમને ખ્યાલ જ છે અહીંયા ઓબ્જેક્ટ સબ્જેક્ટ તરીકે આવી ગયું સબ્જેક્ટ જે ઓબ્જેક્ટ તરીકે આવી ગયું એટલે કે ઇન્ટરચેન્જ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ થશે આ આપણો પહેલો રૂલ્સ કર્તા અને કર્મના સ્થાન બદલે ત્યાર પછી બીજા રૂલ્સ ની અંદર એવું કહે છે કે જો વાક્યની અંદર કર્તાનું મહત્વ હોય તો પેસિવ વોઇસ જ્યારે તમે કરો ત્યારે પાછળ બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કરી અને મૂકવામાં આવે છે એટલે કે બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ જે અહીંયા આપણે લખેલું છે એને રિપ્રેઝન્ટ કરવું પડે છે મૂકવું પડે છે એટલા માટે કે એ વાક્ય જે છે એની અંદર કર્તાનું મહત્વ છે એટલા માટે ત્યાર પછી ત્રીજા નિયમમાં જોઈએ તો કે જો તમને વાક્યની અંદર કર્મનું મહત્વ આપેલું હોય
તો તમે પેસિવ રચના કરશો ને ત્યારે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ મૂકવામાં આવતું નથી તો ત્યાં એમનું મહત્વ હોતું નથી કર્તાનું મહત્વ નથી હોતું કર્મનું મહત્વ હોય છે એટલે કે પાછળ તમે બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ ન મૂકો તો પણ ચાલે મોસ્ટલી હોતું જ નથી એવું એક આપણે 10મા ધોરણનું સિમ્પલ એક્ઝામ્પલ યાદ કરીએ કે 10મા ધોરણમાં આવું સેન્ટેન્સ તમે ઘણી જગ્યાએ જોયેલું હશે કે પીપલ સ્પીક ઇંગ્લિશ ઓલ ઓવર ધ વર્લ્ડ જેનું ગુજરાતી થશે લોકો આખી દુનિયામાં અંગ્રેજી બોલે છે હવે એમાં તમે વાક્યને થોડું વિસ્તારથી વિચારશો તો ખ્યાલ આવી જશે કે એમાં આપણે મહત્વ કોને આપીએ છીએ તો કે લોકોને ને અંગ્રેજીને એમ કહીએ છીએ કે લોકો આખી દુનિયામાં અંગ્રેજી બોલે છે તમે વેઇટ વજન ભાર કેના ઉપર મૂકો છો તો કે અંગ્રેજી ઉપર મૂકો છો ઇટ મીન્સ આપણે કર્મને મહત્વ આપીએ છીએ તો હવે એની પેસિવ રચના આપણે કરતા તો આપણને ખ્યાલ જ છે કે એવું બોલતા કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ બાય પીપલ એવું આપણે મૂકતા નહીં શું કામ એનું મૂકીએ તો ખબર પડી ગઈ કારણ કે આપણું મહત્વ કર્મનું છે કરતાનું નથી એટલે પાછળ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ મૂકવામાં આવતું નથી એ સિવાય કરતાનું મહત્વ ન હોય એ ઉપરાંત અનિશ્ચિત જયારે આપણને કોઈ કરતા આપેલું હોય સંબંધ આપેલું હોય સંબંધી આપેલું હોય ત્યારે એમનું પણ મહત્વ ન હોય એવા શબ્દો જે છે એ પણ જનરલી આપણે પાછળ બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ કરીને મૂકતા નથી એટલે કે ત્રીજા નિયમ પછી આપણે ચોથા નિયમ ની અંદર જોઈએ તો કે પેસિવ વોઇસ કરતી વખતે ક્રિયાપદને ટુ બી પ્લસ વી થ્રી એટલે કે ભૂતકૃદંત કરીને મુકાય છે અહીંયા આપણે જોયું તું બેઝિક ફોર્મ્યુલામાં ટુ બી પ્લસ વર્બ નું ભૂતકૃદંત કરી અને આપણે રજૂ કરેલું હતું એટલે ખાસ યાદ રાખવાનું કે એમનેમ જો તમે ક્રિયાપદ નું ભૂતકૃદંત મૂકી દેશો તો એટલું યાદ રાખવાનું કે તમે ક્યાંક ભૂલ કરી રહ્યા છો આગળ ટુ બી નું રૂપ તો મૂકવું જ પડશે પછી ટેન્સ પ્રમાણેના રૂપ અલગ અલગ આવશે પણ વર્બના ભૂતકૃદંત ની પહેલા ટુ બી નું રૂપ તો આવશે જ જેને આપણે ટુ બી પ્લસ વર્બ નું ભૂતકૃદંત કહીએ છીએ હવે પાંચમો નિયમ એમ કે છે કે પેસિવ વોઇસ કરતી વખતે કર્મ વિભક્તિને કર્તા વિભક્તિ બનાવી વાક્યની આગળ મુકાય છે અને કર્તા વિભક્તિને કર્મ વિભક્તિ બનાવી વાક્યની પાછળ મૂકવામાં આવે છે અહીંયા આપણે બેઝિક ફોર્મ્યુલા ખબર જ છે કે આ સબ્જેક્ટને પાછળ લઈ જાય છે કર્મ વિભક્તિ કરીને અને આપણું જે ઓબ્જેક્ટ છે કર્મ છે એને આપણે કર્તા કરી અને વાક્યની શરૂઆતમાં લઈ લઈએ છીએ એટલે કે આ પાંચ બેઝિક એવા રૂલ્સ છે નિયમો છે કે જે આમ કઈ પાકા કરવાના નથી હોતા પણ ધ્યાનમાં લેવા જરૂરી છે કે જયારે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ કરીએ ત્યારે આમાંથી આપણે કઈ મિસ તો નથી કરતા ને ભૂલ તો નથી કરતા ને અને આપણું વાક્ય પરફેક્ટ જ થાય કે નહીં તે પણ ચકાસવાનું રહે છે તો આપણા જે આ રૂલ્સ નિયમો જે છે એ ઉપરાંત આગળ જોઈએ તો હજી આપણે એક વસ્તુ યાદ રાખવાની રહેશે રિમેમ્બર કરીને મેં તમને આપેલું છે કે જેને આપણે કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિનો ફોટો કહીએ છીએ બરાબર છે એક આવશે ઓબ્જેક્ટિવ કેસમાં આવશે એક નોમિનેટિવ કેસની અંદર આવશે હવે કર્તા વિભક્તિ છે એ દરેક તમને બ્લુ કલરમાં આપેલ છે કારણ કે આખા ચેપ્ટર દરમિયાન આખા ટોપિક દરમિયાન આપણે એ જ રીતે કલર કોડ રાખશું અને જ્યાં ઓબ્જેક્ટ છે કર્મ છે એ બધા ગ્રીન કલરમાં આપેલા છે હવે એ પણ જોઈ લઈએ થોડું આગળનું રિવિઝન કરી લઈએ કર્તા વિભક્તિમાં આઈ હોય તો એની જયારે પેસિવ રચના કરીએ ત્યારે મી થઈ જશે અથવા તો ઇન શોર્ટ કર્મ વિભક્તિ કરો ત્યારે મી થઈ જશે હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કર્મમાંથી કરતા કરીએ છીએ તો આઈ લેવાનું અને કરતામાંથી કર્મ કરીએ છીએ તો આપણે મી લેવાનું એટલે કે આઈ નું મી થશે એ રીતે વી નું શું થઈ જશે તો કે અસ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો યુ આપેલું છે તો યુ જે છે એનું શું રહેશે યુ જ રહેશે તો અહીંયા તમને એક ક્વેશ્ચન એવો થવો જોઈએ કે કર્તા વિભક્તિમાં યુ હોય અને કર્મ વિભક્તિમાં યુ હોય તો ખબર કઈ રીતે પડશે કે આપણને કર્તા આપેલું છે કે કર્મ આપેલું છે વેરી ઇઝી એક સિમ્પલ ટ્રીક આપી દઉં છું ગમે ત્યારે આપણને યુ શબ્દ આપેલો હોય અને એવું જયારે આપણને કન્ફ્યુઝન હોય કે આપણે એને કર્તામાં સમજવું કે કર્મમાં સમજવું તો એટલું યાદ રાખવાનું કે જો તમને એ યુ જે છે એ હેલ્પિંગ વર્બ કે વર્બ ની પહેલા આપેલું હોય તો એ કર્તા વિભક્તિમાં હોય અને હેલ્પિંગ વર્બ કે વર્બ છે એના પછી આપેલું હોય તો કર્મ વિભક્તિમાં હોય ઇટ્સ વેરી ઇઝી આ પ્લેસ છે તો એની પહેલા આવતું હોય
તો સમજી લેવાનું કર્તા વિભક્તિ છે અને પ્લેસ છે એના પછી આવતું હોય તો એમ સમજી લેવાનું કે કર્મ વિભક્તિ છે આટલી વસ્તુ યાદ રાખવાની ત્યાર પછી આવે છે હી તો કે હી હોય તો એનું શું થઈ જશે એમ થઈ જશે ત્યાર પછી આવે છે સી સી નું આપણે અર કરીએ છીએ ત્યાર પછી આવે છે ઇટ ઇટ નું ઇટ જ રાખીએ છીએ પછી આવે છે ધેય ધેય નું તેમ જ રહેશે અને ત્યાર પછી આપણને નામ આપેલ છે એક વચન હોય કે બહુવચન હોય તો એ જે નામ છે એનું નામ જ રહે છે એક વચન કે બહુવચન ક્લિયર અહીંયા સુધી આ આપણો બેઝિક કોન્સેપ્ટ હતો આખો ઇન્ટ્રોડક્શન લેક્ચર એક્ટિવ પેસિવ વોઇસ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં એક એક ટેન્સ જોતા જશું એ પણ હકારમાં આવે છે નકારમાં આવે છે પ્રશ્નાર્થમાં આવે છે ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ માં આવે છે હુ થી આવશે વોટ થી આવશે આવા અલગ અલગ પ્રકારના જુદી જુદી મેથડ જે છે અથવા તો વાક્ય રચનાઓ છે એ પ્રમાણે આપણને પૂછવામાં આવશે તો અહીંયા સુધીનું મોસ્ટલી બધું તમને ક્લિયર થઈ ગયું હશે જરૂર પડે તો રિવિઝન કરી વિડીયો લેક્ચર પાછો રિપીટ કરી અને વ્યવસ્થિત આટલું ક્લિયર કરી લેજો હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે ત્યાંથી શરૂઆત કરશું એની હકાર રચના એના સૂત્ર એના સેન્ટેન્સની પ્રેક્ટિસ બરાબર છે એક પછી એક જોતા જશું અને જેમ આગળ ને આગળ જતા રહેશું એમ આપણે પ્રેક્ટિસ પણ પાછળ એડ કરતા જશું અહીંયા સુધી ક્લિયર ઓકે થેન્ક યુ હેવ અ નાઇસ ડે